गुड मॉर्निंग। तो आपणे नवा पाठ तरफ हवे आगळ वधीए। पाठ छे 15 वनस्पतिमां वृद्धि अने विकास। કેટલાક બેઝિક ક્વેશ્ચન બધા છે એના ઉપર આપણે શરૂઆતમાં ધ્યાન આપીએ। સામાન્ય રીતે વનસ્પતિની અંદર અંગ કેટલા અંગો કેટલા તો કે છે 5। ઓકે, ધ્રુવિક 5 કયા કયા કે જોઈ પર્ણ પ્રકાંડ મૂળ મૂળ प्रकांड पर्ण बीज अने फल। एक मां लई लईए बीज अने फल मां बीज होय फल बीज 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 फल बे अलग छे पण तोय ए एक ज अंग थाय। केटलाक मां बीज होय खाली जेम के बाजरो બીજ છે ખાલી કેરી બીજ ને ફળ બે ભેગું છે હોય તો બે આરે હોય ન હોય લેપટી નો એવું થઈ ને એટલે એ બે આરે લઈ લઈએ। બાજરો છે એમાં ફળ નથી પણ ફલાવરણ તો હશે ખાલી એની ફરતે ગર નથી એની ફરતે જે માંસ હોવું જોઈએ એ નથી એટલે ફળ અને બીજ છે ને એ બે એક થશે એક અંગ ઘટ્યું એ કયું। ઓકે, બીજું કોઈ કહે છે મૂળ પ્રકાંડ પર્ણ અને બીજ એક અંગ કયું ઘટે છે કોઈ કહેશે બોલો એના વિના પુષ્પ પુષ્પ બરાબર છે મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ અને બીજ અથવા ફળ 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 એ બધામાં ન હોય પણ ફળ બીજ હોય તો જ હોય આ કન્ફર્મ છે। હવે વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઘણામાં છે કે અફલિત ફળ ઉત્પન્ન કરવામાં આવે એમાં બીજ વગરના ફળની મહત્વ છે જેમ કે દ્રાક્ષ છે એમાં બહુ આ જોવા મળે બીજ રહિત ફળ પેદા કરવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે। એટલે જો કે આપણે જે વિકાસ ગણીએ છીએ વૈજ્ઞાનિકો જે પ્રયાસ કરે છે એ બધું કુદરતની વિરુદ્ધમાં પ્રયાસ કરે છે પછી છે આવું આવે ને કુદરતી આપત્તિઓ તો એ બધા પાછા વળી જોવે ઘડી કે આપણે ઊંધા હાલી ગયા ઊંધા હાલી ગયા ખૂબ ખોટા વિકાસ તરફ વહી ગયા વગેરે વગેરે પણ ઘણું મોડું થઈ ગયું હોય છે। તમને ખ્યાલ હોય તો જર્મનનો એક બહુ મોટો વૈજ્ઞાનિક છે એમણે થોડા વર્ષો પહેલા જાહેરમાં કુદરતની અને સમગ્ર પૃથ્વીના ઉપર વસતા સજીવોની માફી માંગી અને એણે ગુનો એ કબૂલ કર્યો કે મેં કરેલી શોધ એટલે ફર્ટિલાઇઝર્સની શોધ કરેલી એણે કૃત્રિમ ખાતરોની શોધ કરેલી મેં કરેલી શોધના કારણે આ પૃથ્વીને ખૂબ નુકસાન થયું છે એવું કન્ફેસ કર્યું અને માફી માંગી પણ મોડું થઈ ગયું કહેવાય ને હવે હવે તો બહુ જ મોડું થઈ ગયું અને હવે પાછું વળવું હોય મુશ્કેલ છે કેમ કે આપણી પોપ્યુલેશન પ્રમાણે એ બધું હવે એક સમયે કુદરત એની રીતે નિર્ણય લેશે અને અત્યારે લે છે એમ ગણીને તો પણ એમાં ખોટું નથી। આજે એક બહુ સરસ બોક્સ સવાર સવારમાં ફરતો થયો મજા આવી હતી મને સાંભળી મજા આવી વોટ્સઅપ થી આવે છે બોક્સ। એક ભાઈ છે રસી લેવા ગયા રસી લઈ અને ઘરે પહોંચ્યા ત્યાં એને દેખાતું બંધ થવા માંડ્યું એટલે એને તરત રસી સેન્ટર હોય ને વેક્સિન સેન્ટર એના ઉપર ફોન કર્યો કે ભાઈ તમે રસી આપ્યા પછી આ કલાક પછી મને દેખાવાનું ઓછું થઈ ગયું છે તો એ કે તમે ઝડપથી પાછા રસી સેન્ટર ઉપર આવો અમારે નર્સ છે અહીંયા એને પણ એવું એક થવા માંડ્યું છે એટલે કંઈક ઝડપથી આવો તમે એટલે ઓલા ભાઈ છે ઝડપથી વેક્સિન સેન્ટર ઉપર પાછા ગયા તો નર્સને ઓછું દેખાતું હતું પછી ખબર પડી કે બેના ચશ્મા બદલાઈ ગયા હતા એટલે એટલે રસીમ કઈ વાંધો નતો પણ આ જોક્સ છે જોક્સ ઇટ્સ જોક્સ એટલે
આવું થાય ઘણી વાર, તો આપણે વિચારતા કઈ હોય થઈ કઈ જાય. કોઈ પણ સંશોધનો છે એની આડઅસરો હોય છે, નો ડાઉટ. શરૂઆતમાં ન દેખાય, શરૂઆતમાં આપણને ન ખ્યાલ આવે, પણ કુદરતના સાયકલમાં, કુદરતની વિરુદ્ધમાં કોઈ પણ વસ્તુ કરવામાં આવે એની એ આજ નહીં તો કાલે પ્રતિચાર આપશે. પ્રત્યાઘાત કહેવાય ને, બુમરેંગ કે બુમરેંગ, બરાબર છે? તો એ જવાબ આપે કુદરત, વિસ્ફોટક રીતે જવાબ આપે. તો આવું બધું ચાલ્યા કરે છે અને ચાલતું જ રહેવાનું છે, બરાબર છે? તો આપણે આગળ વધીએ કે સામાન્ય રીતે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને બીજ આ પાંચ મુખ્ય પાંચ અંગો છે. રેડી? હવે બીજી વાત અહીંયા જોઈએ ને, તો સામાન્ય રીતે વનસ્પતિની અંદર આપણા કરતા થોડું જુદું છે. એમાં બે પ્રકારની વૃદ્ધિ થાય છે. એક સતત વૃદ્ધિ અને એક સમયાંતરે. હવે સતત વૃદ્ધિ છે ને, એ જ્યારથી બીજ વાવીએ ત્યારથી શરૂ થાય અને છેલ્લે સુધી ચાલશે. બીજું એક આમાં બહુ મહત્વનો મુદ્દો એવો પણ છે કે વનસ્પતિની અંદર વૃદ્ધિ સમગ્ર શરીરની, એટલે આખી વનસ્પતિની વૃદ્ધિ અને સ્પેશિયલ અંગની વૃદ્ધિ, એમ અલગ અલગ બે વસ્તુ થાય છે. આપણામાં આવું નથી, હે ને? આપણી અંદર કેવું છે કે આપણા શરીર, આખા શરીરની વૃદ્ધિ થાય. કોઈ અંગની, પર્ટિક્યુલર અંગની વૃદ્ધિ એ આમ જનરલી થતી હોય છે, પણ આખા શરીરની સાથે સાથે થાય. હવે હું તમને સાદી રીતે સમજાવું. આપણામાં એવું થાય કે ઉનાળામાં હાથ ખરી જાય, પાછા ઉનાળો પૂરો થાય એટલે હાથ ઉગે, એવું ના થાય, હે ને? આપણી અંદર એવું ના થાય. વાળમાં એવું નથી થતું કે ચોમાસું આવે એટલે વાળ ખરી જાય, પાછું ચોમાસું પૂરું થાય એટલે પાછા શિયાળામાં નવા વાળ ઉછરે, એવું નથી થતું. વનસ્પતિમાં આવું થાય છે. વનસ્પતિની અંદર કેવું થાય, સમગ્ર શરીરની વૃદ્ધિ થાય, તો એ તો આખી વનસ્પતિની વૃદ્ધિ છે. પણ અંગોની વૃદ્ધિ થાય એટલે કેવું હોય, પર્ણ, તો કે પાનખરમાં પર્ણ ખરી જાય, પાછા સારો સમય આવે, ચોમાસું ચાલુ થાય એટલે પાછા નવા કુંપળો ફૂટે. એવી જ રીતે ફળોમાં પણ એવું થશે, હે ને? આંબે આવ્યો મોર, વાર્તા કરશું ફોર. આંબે મોર ક્યારે આવે? ઉનાળો ચાલુ થાય, ઉનાળો ચાલુ થાય એટલે કેરી આવે, હે ને? મોરનું રૂપાંતર કેરીમાં થયું હોય, ફળમાં થાય, ફળ આવે, ફળ પાછું ખરી જાય. તો તમને આમાં પ્રશ્ન, આમાં ઘણી વાર કુદરતી ઘટનાઓને આપણે એવી રીતે જોઈ જ નથી, નેચરલ રીતે નથી જોઈ. કેરી તો આપણે લઈ લઈએ છીએ, ખરતી નથી, પણ નો આપણે લઈએ ને તો એ જાતે ખરે, જાતે ખરે એ જ કામની કેરી, એટલે કે એ જ પૂર્ણ ફળ ગણાય. પણ આપણે છે શું કરીએ, આપણે બજારના આધારે ચાલીએ, માંગના આધારે ચાલીએ, કે સૌથી પહેલા માર્કેટમાં આપણી કેરી જાય તો ભાવ વધારે મળે. અત્યારે ભાવ તમે જુઓ તો 2000 ની આસપાસ મણ હોય કેરીના, બરાબર છે? પછી ધીમે 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 બધી કેરી માર્કેટમાં આવે એટલે ભાવ છે એકદમ ડાઉન થઈ જશે. તો આપણે ભાવ વધારો લેવા હાટું થઈ આ ફળો છે ખેરી નાખતા હોઈએ છીએ, એમાં અંતઃસ્ત્રાવોનો છંટકાવ કરીને એને પકવતા હોઈએ, વહેલા પકવીએ, મોડા પકવીએ, આવું બધું થતું હોય છે, પણ એ નેચરલ નથી, બરાબર છે? કુદરતીની, કુદરતની ઘટના પ્રમાણે ચાલીએ તો જ એ નેચરલ ગણાય. તો આપણે મૂળ વાત ઉપર જઈએ, સમગ્ર શરીરની વૃદ્ધિ, અંગની વૃદ્ધિ, બરાબર છે? તો અંગ ખરી ગયેલું અંગ છે ફરી પાછું સર્જાય છે, પર્ણ સર્જાય છે, ફળ સર્જાય છે. તમે કોઈ ડાળી કાપી નાખો તો એ ડાળી પણ ફરીથી પુનઃ સર્જન પામે છે, પામે છે ને? ડાળીને તમે કાપી નાખો તો ફરી ત્યાંથી કુપળ ફૂટશે અને ફરીથી ત્યાં નવી શાખાનો જન્મ થશે. આપણા શરીરમાં આવું નથી થતું. ઇઝ ઇટ ક્લિયર? આપણા શરીરમાં કપાઈ ગયું એટલે ગયું. આપણા શરીરમાં એક જ વાર વૃદ્ધિ થાય, એક વાર થઈ ગઈ, જે થઈ એ થઈ. પછી એમાં તમે, હા, પછી હવે સાયન્સના આધારે આપણે ઘણા બધા શરીર સાથે ચાળા કરી શકીએ છીએ, પણ એ વ્યાજબી નથી. હું તો એમ કહું, શરીર સાથે બને ત્યાં સુધી કોઈ ચાળો કરાય નહીં,
આજકાલ એવો સમય ચાલે છે કે તમને કઈ પણ કે તારે ગોર બધી જગ્યાએ થી તમને એટલી સલાહ સૂચન આ તે આવશે. તમે તમારા મોબાઈલમાં વોટ્સઅપ થી જોશો કે ઘરમાં વાત થતી હોય ત્યાં જોશો, ટીવી ખોલશો તો બધા જ કોરોનાના ડોક્ટર છે. ચારે કોઈ છે એ વાત કરશે કે હળદર પીવો, કોઈ કહેશે કે ઉકાળો પીવો, કોઈ કહેશે કે જોર જોરથી શ્વાસ લ્યો, કોઈ અત્યારે હું તો એમ કહું કોઈ એમ કહે ને કે બકરાની લીંડી અથવા તો ઊંટનું પ્રથમ સવારે પહેલું વહેલું જે મળ કરે એ મળની પહેલી ગોળીની કઈ ગોળી પાણીમાં ઉકાળીને પીવો તો કોરોના ન થાય એવું કહે ને તો 15 જણા તમને મળી રહે એવા પીવા વાળા. તમે સમજ્યા? એટલે તમે ત્યાં સફળ છો, તમે તમારી રીતે નુસખા કહો. અને મોટી વાત તો એ છે ને એને થોડુંક કોરોના શંકા હોય ને હારું થઈ જાય પાછું, એવું થાય. કેમ? કારણ કે એને ભરોસો હોય, એનો ભરોસો ડર છે ને એ એના નીકળી ગયો હોય. તો બહુ બધા ઇલાજ અત્યારે ઉપલબ્ધ છે પણ કોઈને ખબર નથી આનો પ્રોપર ઇલાજ શું છે, એટલે જ એ હાવી થયેલો છે. બરાબર છે? સૌ પોતપોતાની રીતે નુસખા કરે છે. ઓકે, તો બીજ વાવીએ આપણે, બીજ વાવીએ. હવે તમે આપણે આમ એક સાદી રીતે જોઈએ, એક ખેતર છે, એક ખેતર છે. ખૂબ સમજવા જેવો આ મુદ્દો છે. આ ખેતર છે ને ખરેખર આપણે જે ખાઈએ છીએ એ ક્યાંથી કેવી રીતે આવે છે એ સમજવા જેવું છે. આ ખેતરમાં તમે સમજી લો કે જુદા જુદા અંતરે બીજ વાવ્યા હે ને. આ બીજ છે એ શરૂઆતમાં ઓછો જથ્થો હશે, બીજનો વજન માપી લો, બીજનું વજન માપી લો. વૃદ્ધિ કેવી રીતે થાય છે એને આપણે સમજવાની ટ્રાય કરીએ. બીજનું વજન માપી લો, સમજી લો કે આમાં 100 બીજ વાવ્યા છે અને 100 બીજના સરેરાશ વજન 50 ગ્રામ છે હે. 50 ગ્રામ બીજ આપણે આમાં વાવ્યા, ફોર એક્ઝામ્પલ. પછી રાઈ લઈ લો, કોથમરી લઈ લો, જે લેવું હોય તમારે લો, ધાણા કોઈ પણ વસ્તુ લઈ લો. એ આપણે તમારી રીતે કલ્પના કરો 100 બીજ છે અને 50 ગ્રામ વજનના આ 100 બીજ આમાં નાખ્યા તમે. હવે આ 5 દિવસ થશે ને એટલે આમાંથી ફોડ થશે, નાનો અમથો એક અંકુરણ ફૂટશે. બધામાં હું નથી દોરતો પણ ખાલી તમને આટલું સમજાવું. 10 દિવસ થાય એટલે એનું કદ ઘણું મોટું થઈ જશે હે ને, કદ મોટું થઈ જશે. 15 દિવસ થાય, 20 દિવસ થાય, 1 મહિનો થાય, 2 મહિના થાય અને 3 મહિનાના અંતે આ બધા મોટા મોટા છોડ બની જાય હે ને, હે ને, બરાબર છે. હવે આ બધાને કાપી નાખો અને જોખો 50 ગ્રામ જેવભાર હતો શરૂઆતમાં, ખાલી કેટલો 50 ગ્રામ જેવભાર. હવે તમે આને આ મકાઈ હોય, ધારો કે મકાઈ હોય તો હવે આ જેટલા 100 મકાઈના છોડ, 100 મકાઈના છોડ તમે અલગ કાઢો અને એને જોખો તો ઓછામાં ઓછો 5 કિલોથી 10 કિલોનો, 5 કિલોનો એક છોડવો દોડાવો તો જોખો તો 10 કિલો થાય અને 3-4 દોડાવો એટલે 10 કિલો થતા વાર ન લાગે. છોડવો આખો 5 થી 10 કિલોના સરેરાશમાં સમજી લો 7 કિલોનો છોડ આપણે ગણીએ તો 100 × 700 હે, એટલે 700 કિલો જેવભાર આપણે ખેતરમાંથી બહાર કાઢ્યો. શરૂઆત એટલે કરી હતી 50 ગ્રામ ખેતરમાં જેવભાર નાખેલો હતો હે ને, તમે સમજો છો વાતને. જેવભાર એટલે આપણે શું ગણીએ, દાણાનું, દાણાની અંદર જે જથ્થો હશે એને આપણે આખો જેવભાર ગણીએ. બરાબર છે? દાણામાં શું હોય તો કે દાણો પ્રોટીન, કાર્બોદિત, ચરબી એ બધું જ એમાં હશે, એનાથી એ બનેલો હશે. એ દાણો આપણે વાવ્યો, એ ઉગ્યો અને આ રીતે થયો. આ જે 50 ગ્રામ જેવભાર ખેતરમાં નાખ્યો અને ખેતરમાંથી 700 કિલો જેવભાર બહાર કાઢ્યો, સ્વાભાવિક રીતે આ ખેતરમાંથી કેટલા, તો કે 699.500 અને ગણીએ ને કે
आटला ग्राम है ने એટલે 50 ગ્રામ ને બાદ કરો બાકીના બધા ગ્રામ છે ખેતરમાંથી જ બહાર નીકળ્યા ને જૈવભાર સ્વરૂપે આપણે ખેતરમાંથી જથ્થાને બહાર લઈ ગયા તો ખેતરમાં આટલો જૈવભાર ઘેટો હોય કે નહીં ફરી પાછું આપણે ખાતર નાખીએ પાણી આપીએ જમીનને ખુલ્લી પડી રહેવા દઈએ જૈવભાર ભરાય પાછો આપણે દાણો આવશું પાછો છોડ ઉગશે પણ આની એક લિમિટ હોય એક સમયે આના ઉપર બર્ડન એટલું આવી જાય કે પછી એ એટલો બધો પાક નહીં આપે બરાબર છે તો સામાન્ય રીતે આપણે વાત એ કરવી હતી કે બીજનું તમે બીજ વાવો પછી પહેલા અંકુરણ થાય તો આ પહેલી વૃદ્ધિ વૃદ્ધિની શરૂઆત પ્રારંભિક વૃદ્ધિ બરાબર છે પછી અંકુરણ થાય પર્ણો આવે મૂળતંત્ર બેસે પછી એ પુખ્ત બને વૃક્ષ બરાબર છે અને વૃદ્ધ થાય મૃત્યુ પામે આમાં સેમ આપણે જેવું જ છે તો આ સમગ્ર જીવન દરમિયાન એમાં ચય અને અપચય આ બે ક્રિયાઓ ચાલ્યા કરશે ચય છે એ કેવી ક્રિયા છે તો કે વૃદ્ધિની ક્રિયા છે હે ને ચય એ વૃદ્ધિની ક્રિયા છે અપચય એ વિનાશક ક્રિયા છે ખંડનની ક્રિયા છે આ સર્જનાત્મક આપણે કહીએ પહેલો શબ્દ સર્જનાત્મક ચય સર્જનાત્મક ક્રિયા છે અને આ વિખંડનાત્મક ક્રિયા છે હવે કેવું થાય કે શરૂઆતમાં બીજ વાવીએ ત્યારથી માંડીને પુખ્ત થાય આટલો જે એરિયા છે ત્યાં સુધી ચયનો ક્રિયાનો દર વધુ હશે કોના કરતા અપચય કરતા અપચયનો ક્રિયા દર ઓછો હશે તો સર્જનની ક્રિયા વધુ થશે વિખંડનની ઓછી થશે એટલે સર્જન વધારે થાય અને વિખંડન ઓછું થાય એવા સંજોગોમાં વૃદ્ધિ થાય બરાબર છે વૃદ્ધિની પાછળ આપણે બે રીતે લઈશું પણ ધીમે ધીમે સર્જન ઘટવા માંડે ત્યારે વૃદ્ધ થવા માંડીએ મૃત્યુ તરફ જઈએ અને વિખંડન વધી જાય એવા સમયે આપણે મૃત્યુ તરફ જઈએ એટલે વૃદ્ધિ ઘટે અને આપણે મૃત્યુ તરફ દોરવાઈએ તો મુદ્દો આ આપણામાં અને વનસ્પતિમાં સરખો લાગુ પડે પણ વનસ્પતિમાં થોડી જુદી રીતે આખી ક્રિયાઓ થાય છે થોડી જુદી રીતે આખી ક્રિયાઓ થાય છે તો કેવી રીતે થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે બરાબર છે હવે આ જે આખી પ્રક્રિયા થતી હોય એમાં આપણે આ પાઠની અંદર મોટે ભાગે વૃદ્ધિ જોવી છે વૃદ્ધિ જોવી છે તો વૃદ્ધિની ક્રિયા છે ને એને બે તબક્કામાં આપણે વહેંચી શકીએ વિકાસ આમ કહીએ ને તો વૃદ્ધિ અને વિકાસ બે ભાગ વૃદ્ધિ વિકાસ આમ ગણીએ તો વૃદ્ધિ છે ને વિકાસ છે ને એનો જ એક ભાગ છે પહેલો તબક્કો વૃદ્ધિ અને બીજો તબક્કો વિભેદન બરાબર છે હવે સમજી લો કારણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક કોષ હોય એક કોષ એમાંથી બે કોષો બને બરાબર છે આ થઈ ગયું વૃદ્ધિ બરાબર આ વૃદ્ધિ થઈ એક કોષમાંથી બે કોષ બને એ વૃદ્ધિ થઈ હવે એમાંથી એક કોષ કોઈ ચોક્કસ કાર્યમાં જોતરાઈ જશે એટલે હવે એ વિભેદન નહીં એટલે કે એનું વિભાજન નહીં થાય અહીંયા વિભાજન થી વૃદ્ધિમાં વિભાજન થાય રેડી વિભાજન થાય ત્યારે બે કોષો સંખ્યામાં વધારો થાય કોષોની સંખ્યામાં વધારો થાય એટલે અહીંયા એક કોષમાંથી બે કોષ બન્યા હવે એમાંથી આ કોષ ચોક્કસ ક્રિયામાં જોડાઈ ગયો એટલે અહીંયા જે ગોળ કોષ જન્મેલો હતો એ પોતાના કાર્ય અનુસાર ચોરસ કોષ બની અને ચોક્કસ કાર્યમાં ગોઠવાઈ ગયો સમજી લો કે વનસ્પતિનો આ અધિસ્તર હશે સૌથી બહારનું સ્તર હશે તો એ રક્ષણના કાર્યમાં જોડાશે રક્ષણના કાર્યમાં જોડાશે તો એ કાર્યમાં જોડાઈ ગયા પછી એ નવા કોષ પેદા નહીં કરે તો આ અહીંયા સ્ટોપ થઈ આ જે ક્રિયા થઈ અહીંયા જે ક્રિયા થઈ આ એને આપણે કહીશું વિભેદન હેને વિભેદન આ વિકાસનો મુદ્દો થયો વિકાસ હવે વિભેદન થાય ને આ કોષ વિભાજન છે
અને આ કોષ વિભેદન છે વિભેદનમાં કોષ તેના આકાર સ્વરૂપ માં કાર્ય અનુસાર ફેરફાર કરે બરાબર છે એટલે આ પૂરું થઈ ગયું હવે આ છે ને એ હજી વિભાજન ચાલુ રાખે ધારો કે તો ફરી પાછા નવા બે કોષો બનશે આ પાછું વિભાજન ચાલુ રાખે બે કોષો તો ફરી પાછા નવા કોષો બનશે આમ આ ક્રિયા ચાલ્યા જ કરશે હવે સમજી લો કે આ ત્રણ છે એ પોતે વિભેદન પામી ગયા એટલે ચોક્કસ કાર્યમાં જોડાઈ ગયા પણ આવો એકાદ કોષ એ વિભાજનશીલ છે બરાબર છે આપણા શરીરમાં આવા વિભાજનશીલ કોષો ખૂબ ઓછા છે એટલે કેટલા છે ખબર તો કે ઘાવ પૂરા એટલા પૂરતા છે કોઈ જગ્યાએ આપણને વાગે ચામડીમાં છેદ થાય તો એ છેદ છે મુરાઈ જાય જાતે જાતે રૂજ આવે રૂજાઈ જાય એ રૂજાઈ જાય એટલા પૂરતા જ આ કોષો છે વિભાજનશીલ કોષો પણ વનસ્પતિમાં આવા કોષો વધારે છે એટલે વનસ્પતિને તમે ડાળી કાપી નાખો ને તો એ ડાળી આખી ઉગે એટલા એની પાસે વિભાજનશીલ કોષો છે જો વિભેદનશીલ છે ને એ ઝડપથી નવા કોષોનું સર્જન નહીં કરે હે આમ ગણીએ ને તો આપણે ત્રણ પ્રકારના કોષો વિચારી શકીએ ત્રણ પ્રકારના કોષો એક છે વિભાજનશીલ કોષો એક વિભેદનશીલ અથવા વિભેદિત કોષો વિભેદિત કોષો અને એક પુનઃ વિભેદિત વિભાજન પુનઃ વિભાજન એટલે આ ત્રણ પ્રકારે આપણે કોષ સમજ વિભાજનશીલ સમગ્ર જીવનકાળ દરમિયાન વિભાજનનો ગુણ જાળવી રાખશે એ વિભાજન છે વિભેદિત ચોક્કસ આકાર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય અને પછી એ કોષ વિભાજન ન જ પામે તો એ વિભેદિત કોષો થઈ ગયા અને પુનઃ વિભાજનશીલ બની શકે પુનઃ વિભાજનશીલ બની શકવા એટલે એકવાર રૂપાંતરિત થઈ જાય ફરી પાછી જરૂર પડે તો વિભાજનશીલ બની શકે તો એને પુનઃ વિભાજનશીલ કોષો કહેવાય તો વનસ્પતિમાં આવા કોષો હોય છે આપણામાં આવા કોષો નથી હોતા બરાબર છે તો સામાન્ય રીતે મૂળ પર્ણ શાખાઓ આ બધું છે એ મૂળ તો નહીં પણ પર્ણ શાખાઓ એ ઘણીવાર ખરી પડે પાછા એ ઉદ્ભવે છે પુષ્પો છે ખરી પડે છે પાછા એ ઉદ્ભવે છે કારણ કે વનસ્પતિ પાસે એવા કોષોનો સમૂહ વધારે હોય છે તો હવે આપણે અહીંયા જેમ કીધું કે બીજા અંકુરણ થાય પછી પર્ણો મૂળતંત્ર પુખ્ત બનવું વૃદ્ધ થવું મૃત્યુ પામવું તો પહેલો આપણો મુદ્દો છે બીજાંકુરણ સમજાવવો બરાબર છે તો આપણે એ સમજાવવાનો પ્રયત્ન એક આકૃતિ દ્વારા કરવો છે કે સામાન્ય રીતે શરૂઆતમાં આને આપણે લઈએ જમીન બરાબર છે તમે કોઈ એક બીજ છે એ જમીનની અંદર વાવો છો રાઈટ એક બીજ તમે જમીનની અંદર વાવો છો તો એ બીજ છે એનું અંકુરણ શરૂ થશે પહેલા આપણે બીજા અંકુરણને કેવી રીતની ક્રિયા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ પછી આપણે એના ઉપર વાત કરીશું તો સામાન્ય રીતે એ બીજ છે આ બીજને યોગ્ય પાણી હવા અને તાપમાન આ ત્રણ વસ્તુ મળી રહી તો એ પોતાની સુષુપ્તા અવસ્થા તોડશે હું તમને પહેલા એ સમજાવી દઉં કે સામાન્ય રીતે દરેક વનસ્પતિના બીજ બીજાંકુરણ દર્શાવે ત્યારે તો કે અનુકૂળ પરિસ્થિતિમાં અનુકૂળ પરિસ્થિતિ હોય તો જ બીજાંકુરણ દર્શાવે પેલો ભાઈ એક વડલા નીચે કોણ છે બહુ વહેલા કરે છે હા બસ જે સ્ટેબલ હોય ને એ જ કેમેરા ચાલુ રાખે બાકી બહુ આમ ચાલુ નહીં રાખતા
જેનો કેમેરો સ્ટેબલ હોય એ ચાલુ રાખવાનો વાંધો નહીં. હાલત હાલતા ચાલતા હોય ને ત્યારે તમારે કેમેરો બંધ કરી દેવાનો. અમે અત્યારે જરૂર નથી કેમેરાની. કઈશ દરેક વનસ્પતિના બીજ હોય એ બીજાંકુરણ દર્શાવે, પણ ક્યારે? તો કે અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે. શું અનુકૂળ પરિસ્થિતિમાં શું શું જોઈએ? જમીન, પાણી, હવા અને તાપમાન. સામાન્ય રીતે બીજ નિર્માણ થાય થી બીજ અંકુરણ વચ્ચેના સમયગાળાના સુષુપ્તાવસ્થા કહેવાય. સુષુપ્તાવસ્થા એટલે સુષુપ્ત અવસ્થા કહેવાય. શું કીધું? બીજ નિર્માણ થી બીજ અંકુરણ થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને બીજ સુષુપ્તતા કહેવાય. એટલે શું? ધારો કે મગફળીનું બીજ છે, તમે માંડવી વાવી, ખેતરમાં માંડવી વાવી, બધા જોયે જોયે માંડવી મગફળી ખેંચો, ત્યારે એ માંડવી અથવા મગફળી કહીએ આપણે, હે ને, મગફળી એ સર્જન થયું, મગફળીનું સર્જન થયું. હવે ઈ દાણાને તરત તમે વાવશો ને તો ઉગશે? તો કે ના, ન ઉગે. પણ એ દાણાને સુકાવા દેવા પડે, હેને, અને બીજી સીઝન આવે ને ત્યારે એને વાવો તો એ ઉગશે, હેને. બીજી સીઝન આવે ત્યારે વાવો તો ઉગશે. એનો મતલબ એવો થયો કે મગફળી છે એનું સર્જન થયું, બીજ નિર્માણ થાય, ત્યારથી માંડીને ફરીથી વાવો અને ઉગે, ફરીથી વાવો અને ઉગે ત્યાં સુધીનો જે સમયગાળો, ફરીને અંકુરણ પામે ત્યાં સુધીનો જે સમયગાળો ઘરમાં પડી રહેલી માંડવી છે, મગફળી છે, એ સમયગાળો એની સુષુપ્તાવસ્થા છે. સુષુપ્તાવસ્થામાં એકદમ નિષ્ક્રિય જીવન એગાળ છે. કોણ? મગફળી. આપણે તો કોઈ વિચાર્યું નતું કે આપણા ઘરમાં પડેલી મગફળી નિષ્ક્રિય અવસ્થા માણી રહી છે, નિષ્ક્રિય સુષુપ્ત અવસ્થા માણી રહી છે. આપણે તો બસ ખાલી એવું સમજીએ કે આ દાણો છે, પણ એ જીવંત છે, બરાબર છે. એને વાવો એટલે એમાં જીવ છે, એ ઉગી નીકળે છે. તો સમયગાળો જે આ છે વચ્ચેનો, બીજ નિર્માણ થી શરૂ કરીને બીજ અંકુરણ, એ વચ્ચેનો સમયગાળો સુષુપ્ત અવસ્થા છે. બીજ, દરેક બીજ સુષુપ્તાવસ્થા ગાળે, દરેક બીજ સુષુપ્તાવસ્થા ગાળે. કોઈની સુષુપ્તાવસ્થા ઓછી હોય, કોઈની વધુ હોય, કોઈ મહિનાની સુષુપ્તાવસ્થા ગાળે, કોઈ છ મહિનાની, કોઈ વર્ષની, હે ને, કોઈ વર્ષોની, આવી રીતે સુષુપ્તાવસ્થા છે એ નક્કી નહીં કેટલો સમયની હોય, એ ફિક્સ નથી હોતું. સામાન્ય રીતે, ફરીથી આપણે આગળ વધીએ કે સામાન્ય રીતે અહીંયા પહેલી વ્યાખ્યા ક્લિયર થઈ. સુષુપ્તાવસ્થા એટલે શું? બીજ નિર્માણથી શરૂ કરીને બીજ અંકુરણ વચ્ચેનો સમયગાળો. બીજ નિર્માણ એટલે બીજ ઉગ્યું, એટલે કોઈ છોડ ઉગ્યો, એના ઉપર બીજ આવ્યું, મકાઈ છે તો એનો ડોડો આવ્યો, ઈ ડોડાને તમે તોડી લીધો, હવે એની સુષુપ્તાવસ્થા ચાલુ થઈ, નિર્માણ થઈ ગયું. હવે ઘેરે લાવશો, એને તડકે સુકવશો, દાણા અલગ કરીને એને પેડા રહેવા દેશો, બીજે વર્ષે ચોમાસું આવશે ત્યારે તમે એને વાવશો. વાવશો એટલે ઉગશે. ઉગવું એ સુષુપ્તાવસ્થા તોડવાની ક્રિયા છે. તો તમે ગઈ મોસમમાં દોડા ઘરે લાવ્યા, એને સૂકવ્યા, એ બધી અવસ્થા છે એ સુષુપ્તાવસ્થા છે. ફરીને પાછો દાણો વાવ્યો અને એ ઉગી નીકળ્યો, ઈ ઉગે એટલે એને શું તોડી નાખ્યું? સુષુપ્તાવસ્થા તોડી નાખ્યું, બરાબર છે. તો અહીંયા આપણે બીજ અંકુરણ ની ક્રિયા જોઈ છે. બીજનું સુષુપ્તાવસ્થા ક્યારે તૂટે? તો કે જમીન ન હોય તોય ચાલે એકવાર, પણ પાણી, હવા અને પ્રકાશ, પ્રકાશ મળશે એટલે તાપમાન મળી જશે, હે ને. તાપમાન એટલા માટે કે બીજની અંદર જે ઉત્સેચક હોય ને એ સક્રિય થવાના છે, સક્રિય થાય ને એટલે બીજ ઉગે. તો બીજા તબક્કામાં આપણે એવું સમજાવીએ કે બીજ છે એ ઉગવાની શરૂઆત થઈ છે.
आ समझी लो के बीज छे एमां पहला मूल मूल ना पहला भागो छे ए तो आ शुरुआत में बीज छे एने उगवानी शुरुआत करी बराबर छे तो पहली स्थिति आवी थई ओके पछी हवे बीज माथी आ पहला मूल मूल नु तंत्र आखू बहार आवे तमारे आकृति दोरवी पड़शे एटले तमे तमारी चोपड़ी माथी जोई अने पछी दोरी अने जरा प्रेक्टिस करी लेजो एक वार बराबर छे पछी समझी लो के बीजो तबक्को आवे एटले आ बीजो तबक्को छे एमां बीज बीजा बीज पत्रो साथे बहार आवशे તો આ બીજો તબક્કો છે બીજ પત્રો બહાર આવે બરાબર છે ત્રીજા તબક્કામાં શું થાય હવે સમજો બીજ પત્રો એટલે શું મગફળીનો દાણો હોય મગફળીનો દાણો તો એ દાણામાં તમે જોયું હોય તો ફાડા કરો ને બે ફાડા કરો આ સમજી લો કે એક ફાડું છે વચ્ચે આવી ખાંચ હોય ખબર હોય અને અહીંયા અહીંયા એક આવી રીતનો ભાગ હોય અંદર બે ફાડા કરો ને ત્યારે ફાડામાં કોઈ એક ભાગ સાથે અને જો ઝૂમ કરીએ ને તો કંઈક આવું હોય આવી રીતે તમે ભ્રૂણ જોયો છે દાણાના ફાડા કરો તો ફાડાના કોઈ એક ફાડા સાથે ટોટલ તમારા ઘરે દાણો હોય ને કોઈ પણ દાણો લેશો જ ચાલશે મકાઈના દાણામાં હોય મકાઈનો દાણો હોય ને એમાં તમે દાખલા તરીકે આ સમજી લો કે મકાઈનો દાણો છે તો અહીંયા એક નોર્મલી આવો ભાગ હોય તમે દાણાને છીલો ને ત્યારે પછી એને તપેલીમાં રાખ્યા હોય અથવા કોઈ પણ પાત્રમાં રાખ્યા હોય એ પછી તમે ખાલી કરો ને તો એમાં આવા આ જે ભાગ છે ને છૂટા પડી જાય ઘણા આ ભાગ આ ભાગ છે ભ્રૂણ છે રેડી આમાં આ ભાગ ભ્રૂણ છે એ ભ્રૂણ છે ને એમાં બે ભાગ હોય ભ્રૂણ ધરી આખી લઈએ આપણે આમ બે ભાગ પડીએ તો આ એક ભ્રૂણ અગ્ર ભાગ એટલે એને ભ્રૂણાગ્ર કહેવાય કેમ કહેવાય ભ્રૂણાગ્ર બરાબર છે અને એક ભાગ ભ્રૂણ મૂળ હોય રેડી તો આ ભ્રૂણ મૂળમાંથી આ મૂળતંત્ર ઉદ્ભવશે બરાબર પણ આ બીજ છે ને આખું બીજ આ એને બીજપત્ર કહેવાય તો એ બીજપત્ર અહીંયા હજી આર્ય હશે તમે ઘરે આ પ્રયોગ કરી શકો તમે એક કુંડું હોય ખાલી કુંડું પડેલું હોય ખાલી એટલે માટી હોવી જરૂરી છે પણ કોઈ છોડ બળી ગયો હોય કુંડું તમારા ઘરે હોય તો એમાં તમે પાંચ સાત મગફળીના દાણા વાવો પછી દરરોજ એનું અવલોકન કરો તો પાંચ એક દિવસ થશે ને એટલે જમીન માંથી એક પોપડો છે આમ સહેજ બહાર આવતો દેખાશે આવી રીતે આમ હે ને પોપડો ઉખડશે ને એમાંથી પછી બહાર આવશે બહાર આવે ત્યારે શું બહાર આવે છે એ તમે માર્ક કરો મગ હોય અડદ હોય કંઈ બી તમે વાવી શકો ઘઉં ઇવન ઘઉં પણ ઘઉંમાં તમને સ્પષ્ટ આ દેખાય નહીં કદાચ પણ મગફળીમાં એમાં સ્પષ્ટ દેખાશે કે મગફળીમાં બીજ પત્રો હજી બહાર આવે છે આ રીતે ત્રીજા તબક્કામાં જો આપણે જોઈએ ત્રીજા તબક્કામાં તો ત્રીજા તબક્કામાં શું થાય અહીંયા મૂળ તંત્ર આપણે દોરી નાખશું પછી પણ ત્રીજા તબક્કાની અંદર બીજપત્રો એકદમ શુષ્ક બની ગયા છે બરાબર છે બીજપત્રો શુષ્ક બન્યા છે અને ઉપર પાંદડા આવી ગયા છે આ પ્રાથમિક પર્ણો કહેવાય બરાબર છે પ્રાથમિક પર્ણો આવે ને પછી આ બીજ પત્રોનું કામ પૂરું પ્રાથમિક પર્ણો હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ કરશે
બરાબર પ્રાથમિક પર્ણો હવે આ પ્રાથમિક પર્ણ તો આ ન આવે પ્રાથમિક પર્ણ ન આવે ત્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ નહીં થાય ત્યાં સુધી આ દાણામાં જે સંગ્રહ ખોરાક હતો સંગ્રહિત ખોરાક હતો એ ખોરાક દ્વારા આ બીજની વૃદ્ધિ થતી હોય અહીંયા મૂળ તંત્ર પણ હું પૂર્ણ દોરી નાખું તો કહેવાનો મતલબ તમે આઈ થિંક સમજી ગયા છો કે આ દાણાની અંદર જે ખોરાક હોય દાણાની અંદર જે ફૂડ હોય એ ખોરાકનું પહેલા આને પોષણ મળે એના કારણે એ વિકાસ પામે પ્રાથમિક પર્ણ જ્યારે આવી જાય પ્રાથમિક પર્ણ આવી જાય એટલે આમાં ખોરાક ઘણો ખરો પૂરો થઈ ગયો એટલે પ્રકાશ સંશ્લેષણ થાય હવે આખી વનસ્પતિ છે એને આ પર્ણો ખોરાક પૂરો પાડશે પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય અહીંયા નવા પર્ણો ઉદ્ભવતા જાય અને ધીમે ધીમે વૃદ્ધિ થતી જાય તો પ્રાથમિક પર્ણ ન આવે ત્યાં સુધી ખોરાક એને પૂર્વ વનસ્પતિ આ દાણો છે એમાં કોનો ખોરાક હશે આના આગળની વનસ્પતિ હતી એનો ખોરાક હશે જેમ કે મેં એમ કીધું તમે ડોડા છે મકાઈનો થોડ કાપીને ઘેરે લાવો તો એ દાણા છે ત્યારે મકાઈના દાણા છે એમાં જે ખોરાકનો સંગ્રહ થયો છે એ સંગ્રહ કોને કરાવ્યો તો કે જે તમે મકાઈનો થોડ કાપી નાખ્યો એ મકાઈની પર્ણ છે મકાઈના પર્ણ છે એને પ્રકાશ સંશ્લેષણ કર્યું અને આ દાણાની અંદર ખોરાકનો સંગ્રહ કર્યો હવે આ દાણા છે એ ઉગશે ત્યારે આ ખોરાક જે સંગ્રહ થયો હતો એ વપરાશે અને એમાંથી છોડ છે એ આ પહેલી બીજી અને ત્રીજી સ્થિતિમાં અડધું ત્યાં સુધી છે એ આ દાણામાંથી ખોરાક મળશે અને પછી પાંદડું છે પહેલું પર્ણ અહીંયા આવે પ્રાથમિક પર્ણ અહીંયા આવે પછી આ છોડ છે હવે ક્લિયર થઈ જશે છેલ્લા તબક્કામાં જો આપણે સમજીએ તો આ ખરી પડશે એટલે અને આખું આપણે અહીંયા ફરીથી ડ્રો કરશું તો આ રીતે પર્ણો છે એક પછી એક આવવાનું ચાલુ થશે પછી શાખાઓનું નિર્માણ થશે વગેરે વગેરે પણ મૂળ મુદ્દો આપણો જે છે એ એવો છે કે હવે બીજપત્ર ખરી જાય છે તો અહીંયા જો હવે ધ્યાનથી જોઈએ તો આ જે છોડ છે આ છોડ એમાં આ નીચેનો ભાગ એને અધરાક્ષ કહેવાય અધ અક્ષ અધરાક્ષ બીજપત્રથી પેન બદલી લે બીજપત્રથી નીચેનો મૂળતંત્ર સુધીનો જે ભાગ છે એને અધરાક્ષ કહેવાય બરાબર છે બીજપત્રથી પ્રાથમિક પર્ણ સુધીનો ભાગ એટલે આ દાંડી એને આપણે કહીશું ઉપરાક્ષ શું કહીશું ઉપરાક્ષ યાદ રાખજો મૂળ પ્રાથમિક મૂળથી બીજપત્ર સુધીનો દંડ એને કહીશું અધ અક્ષ એટલે અધરાક્ષ બરાબર છે પછી બીજ પત્રથી પ્રાથમિક પર્ણ સુધીનો આ અક્ષ એને આપણે કહીશું ઉપરાક્ષ બરાબર છે તો અધરાક્ષ અને ઉપરાક્ષ આને કહેવાય બાકી આ છે બીજપત્રો છે આ બીજપત્રો છે પછી એની ફરતે આ જે આપણે બતાવ્યું છે બીજાવરણ દર્શાવી શકાય બીજાવરણ ધીમે ધીમે તૂટી જાય બરાબર છે અને નીચેનું આ છે મૂળતંત્ર મૂળતંત્રમાં એ પ્રકાર આવશે પ્રાથમિક મૂળતંત્ર દ્વિતીયક મૂળતંત્ર એ બધું એમાં આવશે બરાબર છે તો મૂળ મુદ્દો આપણો અહીંયા શું હતો તો કે સામાન્ય રીતે આપણે જે વાત કરતા હતા તમે આકૃતિ એકવાર ઘરે પ્રેક્ટિસ કરજો કરવી હોય તો અને બાકી તમારી ઈચ્છા અહીંથી કંઈ જોવાના તો છીએ નહીં આપણે મૂળ વાત એવી હતી કે બીજનું અંકુરણ થાય એ ક્રિયામાં મૂળભૂત રીતે જોઈએ તો બીજ નિર્માણથી બીજ અંકુરણ વચ્ચેનો જે સમયગાળો છે એને સુષુપ્તાવસ્થા કહેવાય આ સુષુપ્તાવસ્થા છે એ દરમિયાન બીજ વૃદ્ધિ દર્શાવતું નથી એટલે બીજા શબ્દોમાં એમ કહેવું હોય તોય કહેવાય કે
વૃદ્ધિની ગેરહાજરીને સુષુપ્તાવસ્થા કહેવાય. વૃદ્ધિ ન થતી હોય એવો સમયગાળો સુષુપ્તાવસ્થા કહેવાય. બીજાંકુરણ ન થતું હોય ત્યારે વૃદ્ધિ નથી થતી, પણ બીજાંકુરણ ચાલુ થાય, બીજાંકુરણ ચાલુ થાય એટલે વૃદ્ધિ ચાલુ થાય છે. બીજાંકુરણ ચાલુ થાય એટલે બીજ પોતાની સુષુપ્તાવસ્થા તોડે છે. સુષુપ્તાવસ્થા તોડે એટલે વૃદ્ધિ સ્ટાર્ટ થાય, પછી એ વૃદ્ધિ ચાલ્યા જ કરે છે, બરાબર, પછી અટકતી નથી. અને આ સમગ્ર ક્રિયા દરમિયાન શું થશે તો કે ચયાપચય. બીજ જયારે સુષુપ્તાવસ્થામાં હોય ત્યારે ચયાપચય બંધ કરી દે, પાછું આ ચયાપચય ચાલુ થાય, પુનઃ ચયાપચય ચાલુ થાય અને વૃદ્ધિનો આંક છે, વૃદ્ધિનો દર છે, ધીમે ધીમે વધતો જાય, બરાબર છે. આ પ્રકરણની અંદર આપણે આ વસ્તુ સમજવાના છીએ. સામાન્ય રીતે બીજાંકુરણ છે એ કેટલાય બધા પરિબળો છે એના ઉપર કામ કરતા હોય છે. બીજાંકુરણ છે એના માટે જવાબદાર પરિબળો છે એ બે પ્રકારના છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. કોઈ પણ બીજાંકુરણ છે એ હવા, પાણી, પ્રકાશ આ પ્રાપ્ત થાય ત્યારે જ થાય. આ એને અસર કરતા બાહ્ય પરિબળ છે, બીજાંકુરણને અસર કરતા બાહ્ય પરિબળ છે. પછી ઉત્સેચક, પછી બીજમાં સંગ્રહિત ખોરાક એની કેટલી માત્રા છે એ, પછી કવચ એટલે કે બીજાવરણ. બીજાવરણ સખત હશે તો બીજાંકુરણ થવું મુશ્કેલ. લીંબુનું બીજ ક્યાં ઉગે છે? લીંબુની ડાળી કે મૂળ આપણે વાવીએ છીએ. લીંબુમાં તમે 500 બીજ વાવો તો એકાદ બે માંડ ઉગે, કેમ? તો કે એનું બીજાવરણ સખત હોય છે. બીજાવરણ સખત હોય એટલે એની સુષુપ્તાવસ્થા તૂટશે જ નહીં ઝડપ. તો એ આંતરિક પરિબળ થયું. બીજું અંતઃસ્ત્રાવો, અહીંયા ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે આ ધ્યાનમાં લેશું, બરાબર છે. આંતરિક પરિબળો છે, અંતઃસ્ત્રાવો પણ અસર કરે છે. જો બે પ્રકારના અંતઃસ્ત્રાવો, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધારે હશે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોનું પ્રમાણ બીજમાં વધારે હોય તો વૃદ્ધિ નહીં થાય, અવરોધા હે એટલે વૃદ્ધિ નહીં થાય એટલે સુષુપ્તાવસ્થા જળવાઈ રહેશે. અને જે સમયે બીજની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો વધી જાય અને વૃદ્ધિ અવરોધક ઘટી જાય, વૃદ્ધિ પ્રેરક વધી જાય ત્યારે બીજ વૃદ્ધિ પામશે એટલે સુષુપ્તાવસ્થા તૂટી જાય, હે ને? એટલે સુષુપ્તાવસ્થા અને વૃદ્ધિ એકબીજાના વિરુદ્ધમાં છે. વૃદ્ધિ થતી હોય તો સુષુપ્તાવસ્થા ન હોય અને સુષુપ્તાવસ્થા હોય તો વૃદ્ધિ ન થતી હોય, બરાબર છે. તો આવી રીતે અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, સંગ્રહિત ખોરાક, બીજાવરણ, આ બધા જ, હજી બીજા ઘણા બધા પરિબળો છે, આ બધા પરિબળો છે એ બીજના અંકુરણ માટે જવાબદાર આંતરિક પરિબળો છે અને હવા, પાણી, પ્રકાશ એ બાહ્ય પરિબળો છે. તો અહીંયા આટલે સુધી રાખીએ છીએ. આપણે આવતીકાલે વૃદ્ધિ ઉપર વિશેષ વાત કરશું, બરાબર છે. વૃદ્ધિ ઉપર વિશેષ વાત કરશું. તમે અરે વાહ, બહુ હોશિયાર બધા, જો ઓન થવા મળ્યા. પણ આમાં આપણે દરરોજ જેટલા હોઈએ એટલા ને એટલા જ હોઈએ. આજે 25-20 જણા જે કેમેરો ઓન કરે છે એ જ કરે, બાકી અમુક નથી કરતા એ નથી જ કરતા. જો દાખલા તરીકે આપણે વાત કરીએ તો જયમીશ છે, નયન છે, એ કોઈ તો ઓન જ નથી કરતા કોઈ દિવસ વિડીયો. ઉપર લ્યો થોડું, આ નીચે હજી હશે ને ઘણા, આ બધા તો કોઈ ઓન નથી કરતું. આ એક પેલું સ્ક્વેર સ્ક્વેર વાળું કોણ છે? ઓકે, તમે ઘણા છે ઉપર આગળ સાઇન મૂકો ને, અમુક સ્ક્વેર મૂકો, પછી અમુક જય જય ના હાથ મૂકે, ઘણું ઇમોજી મૂકે, એ મૂકો ને, એમાં અમને નામ આખું ન વંચાય એવું થાય. તમે પહેલા એવું મૂકો નહીં તો સારું પડે. આ બધા હજી બહુ બધા બાકી છે.
है कौशिक नथी हजी जो तो पछी मयूर वीडियो ने ऑन करतो कोई दिवस मयूर विनीत कोई दिवस नथी देखातो है ने घना छे हजी हजी छे नीचे नकुम कृष्णा ने आ बदा देखाय छे ओके ओके हवे सारू तो आपणे आजे वृद्धि आ पाठ छे ए बहु ईजी छे आवज सरल छे बहु काई समझवानुं खास छे नहीं बीजू तमे आगळना चेप्टर मां अमुक वस्तुओ भणी गया छो एटले पण तमने कोई बहु वांधो नहीं आवशे ईजीली चालशे तो टेक्निकली नथी तमे आमां दाखला तरीके तम पर्सनल व्यक्तिगत रीते बेही जाओ तो तमने आवडी जाय જ્યારે પ્રકાશ સંશ્લેષણ શ્વસન ઈ પાઠ એવા હતા એમાં વ્યક્તિગત રીતે તમે કદાચ મહેનત કરો તો ન આવડે ટેકનિકલી સમજવું પડે તો એમાં અમારી ભૂમિકા વધી જતી હોય છે આ પાઠ છે એની અંદર તમારી ભૂમિકા વધી જશે બરાબર છે અમારે ખાલી નોર્મલ સમજાવવાનું હોય તમારે યાદ રાખવાનું હોય ઓકે તો આપણે છેલ્લે આ મુદ્દા ઉપર વાત કરી હતી કોઈ સમજાવશે આજે If your own priorities are not set well, you can't expect your life to go well. कोई कैसे? अपनो आज ए चित्र छे ए समझावानुं छे आ तो एना पछी माटे छे बी ए पछी माटे छे कोई आने समझाव छे गया वक्ते आपणे कीधेलुं कोई कैसे ऊंची आंगळी करे कोई कोई तो है ऊंचो हाथ करे आवी रीते ऊंची आंगळी करे कोई नहीं ओके आजकल हूँ तो तमने कहू तो एक किस्सो बहु जोवा मळे जनरली लोको छे ने हवे स्त्रीओ खास करीने स्त्रीओ अने एमां समाज सेवकोनो बहु मोटो हाथ छे स्त्रीए रसोडानुं काम शुं काम करवुं સ્ત્રીએ રોટલા શું કામ ઘડવા રોટલીઓ શું કામ ઘડવી એનો વિરોધ બહુ થાય કે ભાઈ સ્ત્રીઓ એ રોટલા ઘડવા માટે જે પેદા થયેલ નથી ઓકે નથી પણ જીવનની પ્રાથમિક જરૂરિયાત રોટલો છે તમે કોઈ પણ પશુ પક્ષીની અંદર જોઈ લો પશુ પક્ષીની અંદર જોઈ લો કુદરતને જોવું હોય ને તો પશુ પક્ષીમાં જ જવું પડે માણસથી કુદરત પારખી શકાય એવું હવે રહ્યું નથી કુદરતનો ક્રમ જોવો હોય કુદરતે નક્કી કરેલી ઘટનાઓ જોવી હોય તો તમારે કુદરત પાસે જવું પડે કુદરતને સમજવા માટે પશુ પક્ષીઓ જ વ્યાજબી છે માણસ કોઈ દિવસ કુદરતને સમજવા માટે હવે મને નથી લાગતું કે એ સક્ષમ રહ્યો કેમ કે બહુ વટલાઈ ગયો છે તો કોઈ પણ પશુ પક્ષીઓ લઈ લઈએ આપણે તો એમાં બધામાં શિકાર કરવાની મોટી જવાબદારી મેલ પાસે છે એટલે ખોરાક મેળવી આપવાની ઘટના મેલ હે ને મેલ પાસે છે એટલે અર્નિંગનો ભાગ છે મેલ પાસે છે અને બચ્ચાઓનું લાલન પાલનનો ભાગ ફિમેલ પાસે છે બધામાં એટલે આપણે એવું વિચારી શકીએ દાખલા તરીકે પેલું કહે ને કે ઇંગ્લિશ મીડિયમમાં જ બાળક ભણવું જોઈએ આવું જેણે પહેલું વહેલું કીધું ને એણે બહુ મોટું પાપ કરી નાખ્યું કેમ કે પછી વાલીઓએ લઈ લીધું કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું જોઈએ હું એમ કહું એના કરતાં પહેલું વહેલું બોલવા વાળો વ્યક્તિ એવું બોલ્યો હોત કે ગુજરાતી મીડિયમમાં ભલે ભણે પણ ઇંગ્લિશ સબ્જેક્ટ પાવરફુલ રાખવો કમ્યુનિકેશનની ભાષા છે બેમાં ફરક કેટલો છે તમારો મોટો મુદ્દો ઇંગ્લિશ શીખવાનો વાત છે તો ભલે ગુજરાતી મીડિયમમાં ભણે પણ ઇંગ્લિશ હવે થયું કેવું ઘેરે ઘેરે પરિસ્થિતિ કેવી થઈ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે એના કારણે પરિસ્થિતિ કેવી થઈ એ તમને કહું ઘેરે કહે ને તો કે વોટર આપતો અલ્યા પાણી આપતો એમ કે અને કા પ્લીઝ ગીવ મી અ વોટર એમ કે વોટર આપતો અમે એક નર્સરી સ્કૂલમાં ગયા સમજવા જેવું છે નર્સરી સ્કૂલની વિઝિટે ગયા હતા એટલે અમે ક્લાસમાં એન્ટ્રી લીધી ને તો કેટલાક છોકરા દાંત કાઢતા હતા તો એના મેડમ અમારી સાથે હતા એટલે તરત એને કીધું એ લાઈફમાં વિચાર તો કરો દાંત કાઢમાં એમ કે અથવા કે ડોન્ટ લાફ એમ કે પણ લાઈફમાં વોટર જો
લાઈફ માં એટલે દાંત કાઢે માં બોલો વિચાર તો કરો કેટલી ઇંગ્લિશ ની પથારી ફેરવી નાખી ઇંગ્લિશ ની પત્તા ફરે છોકરા ની તો હાવ ફરી ગઈ નો એ ગુજરાતી નો રહ્યો નો એ અંગ્રેજી નો રહ્યો બરાબર છે તો મને ઘણા પૂછે કે શું કરાય સર ઇંગ્લિશમાં ઇંગ્લિશ મીડિયમમાં રખાય કે બાળકને ગુજરાતી મીડિયમમાં એટલે મારો તો સિમ્પલ જવાબ હોય કે તમારા ઘરમાં ઇંગ્લિશ રૂટીન બોલાતું હોય રૂટીન એટલે કેવું કે તમારા સામાન્ય વ્યવહારમાં 10-15% તમે ઇંગ્લિશ બોલી લેતા હો ધેન યુ કેન પુટ યોર ચાઇલ્ડ ઇન ઇંગ્લિશ મીડિયમ અધરવાઇઝ નો તમે પ્યોર ગુજરાતી મીડિયમ હો તો તમારા બાળકને ગુજરાતી મીડિયમમાં મૂકો બરાબર છે તો આપણે ઘણીવાર છે આપણી જરૂરિયાતો આપણી આપણા આપણી જે પ્રાયોરિટીઝ છે એને આપણે ધ્યાનમાં લઈ શકતા નથી ઘણાને મેં પૂછ્યું ને કે તમે કેમ ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો તો કે સાહેબ વર્લ્ડ વિદેશમાં જવાનું થાય તો એને વાંધો ન પડે ને હવે ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો હોય ને એના કારણે એને ગુજરાતીની સ્કિલ આવી જ ન હોય હવે એ વર્ષમાં 5 વાર વિદેશમાં ગયો હાલો પ્રાયોરિટી કેવી રીતે આપણે નથી ડિફાઇન કરી શકતા એનો બહુ મહત્વનો મુદ્દો છે 5 વાર એને વિદેશમાં જવું પડ્યું તો 5 જ વાર પ્રોબ્લેમ થયો ને આખા લાઈફમાં એ 10 દિવસ કે 25 દિવસ કે 50 દિવસ બહાર રહ્યો તો એ 50 દિવસ જ એને વાંધો આવ્યો પણ એ ગુજરાતમાં તો આખી જિંદગી રહ્યો તો ગુજરાતમાં એને કાયમ વાંધો આવશે તો કેમ આપણે આ ડિફાઇન નથી કરી શકતા ખરેખર આપણી બીજું આપણે સમજવા જેવું દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી કેનેડા ગયો ને એને ઇંગ્લિશ ન આવડે એવું બન્યું જ નથી બધા શીખીને આવે છે નથી ને ગ્રામર નો ક્લાસ લેતા માહોલથી શીખેલ ભાષા માહોલથી શીખે છોકરું છે ને આપણે ગ્રામર પહેલા શીખવીએ કે માં બાપ પપ્પા એવું જાતે શીખવા માંડે તો એવું જાતે શીખવા માંડે છે માહોલથી શીખે તમે કોઈ ગુજરાતી ગ્રામર પહેલા ભણ્યા હતા કે લેંગ્વેજ પહેલા શીખી ગયા પહેલું વહેલું છોકરું ગુજરાતમાં જન્મેલું છોકરું એને અમેરિકા મૂક્યા હોય જન્મતાની સાથે 15 વર્ષ પછી લઈ આવ્યો એ ગુજરાતી બોલતું હશે તો સિમ્પલ વાતો છે આ બધી આપણે આપણી પ્રાયોરિટીઝ છે ને એને સેટ નથી કરી શકતા એમાં આપણે કમ્પેરિઝનમાં જતા રહીએ આ એક રણ છે રણની અંદર અહીંયા બોર્ડ માર્યું છે આ બાજુ પાણી છે રણમાં દોયલું શું હોય પાણી આ બાજુ બોર્ડ માર્યું પાણી છે ને આ બાજુ બોર્ડ માર્યું ઇન્ટરનેટ જોતું હોય આ બાજુ છે રણમાં ઇન્ટરનેટ જરૂરી છે પાણી તોય માણસ છે એ નક્કી કરી શકતો નથી ને અને મેં તો અનુભવેલી વસ્તુ છે એટલે કહું હું ક્યારેક ગેમ રમું ગેમ રમતા હોય ને ત્યારે આપણને પાણી પીવાય ઊભું થવાનું મન ન થાય ઇવન ઘણી વાર બ્લેડર ભરાઈ જાય તો એમ થાય એક ગેમ પૂરી કરીને જાવ યુનો બ્લેડર એટલે મૂત્રાશય પીપી લાગી હોય તોય માણસ ઊભો નથી થતો એ રોકી રાખે છે ગેમ ના પેલા છે મર્ડર પૂરા કરે હું એ ગેમ તો નથી રમતો પણ ઘણી વાર આપણે સિમ્પલ ગેમ અમુક રમતા હોઈએ તો આપણને અનુભવ થાય કે આપણે આવી સામાન્ય ગેમ રમીએ એમાં જો આ પરિસ્થિતિ થતી હોય તો જે લોકો ડીપમાં રમે છે એક એક બે કે બે બે વાગ્યા સુધી રાતે રમે છે કે આખો દિવસ રમે છે એ લોકોના શરીરની હાલત કઈ રીતની થતી હશે વોટ ઇઝ યોર પ્રાયોરિટી અને પછી પાછા ગમે ત્યારે મોટા થઈને બ્લેમ કરશે કે અમે ગરીબ રહી ગયા અલ્યા તું ગરીબ જ રહેવો જોઈતો હતો તું રહી નથી ગયો કુદરતે તને રાખ્યો કારણ કે તે તારી જિંદગીમાં પ્રાયોરિટી સેટ જ નથી કરી એટલે આપણે આ ભૂલી જતા હોઈએ છીએ કે આપણી આપણી જે ઉંમર હોય ને એ ઉંમર પ્રમાણેની પ્રાયોરિટી હોય દરેક ઉંમરની એક માંગ હોય અત્યારે તમારો લર્નિંગ ફેઝ ચાલે છે આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક જોશું તો જિંદગીના ફેઝ હું તમને સમજાવીશ કયા ફેઝમાં શું ચાલતું હોય છે એના આધારે આપણે જો ન ચાલીએ તો આપણે ઊંધા પડતા હોઈએ છીએ બાય બાય સી યુ આ બી નંબરની આકૃતિ જે છે એને આપણે કાલે જોઈશું